नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान मंजरी विद्यापीठ महुआ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 11 कॉमर्स में विषय वाणिज्य व्यवस्था अने संचालन जेमा विद्यार्थी मित्रों आजे आपणे एक नवा पाठनी शुरुआत करवानी छे। तो विद्यार्थी मित्रों, आजनो आपणो अभ्यास एक नवा पाठथी शुरुआत करवानी छे। तो विद्यार्थी मित्रों, चेप्टर नंबर छ धंधाकीय व्यवस्थाना स्वरूपो भाग बे विषे आजे आपणे शुरुआत करवानी छे। तो विद्यार्थी मित्रों, आगळना लेक्चरमां आपणे धंधाकीय एकमना जे स्वरूपो हता ए जे स्वरूपो विषे अभ्यास कर्यो हतो, परंतु विद्यार्थी मित्रों ए स्वरूपनो भाग एक हतो जे स्वरूपनी अंदर आपणे खास करीने वैयक्तिक मालिकी हिंदू अविभक्त कुटुंबनी पेढ़ी अने भागीदारी पेढ़ी आ त्रणे धंधाकीय एकमना जे स्वरूपो हता ए स्वरूपो विषे अभ्यास कर्यो हतो, जेमा आपणे भागीदारी पेढ़ी ना लक्षणों, भागीदारी पेढ़ीना फायदा, वैयक्तिक मालिकीना फायदा, तेमना लक्षणों, तेमना गैरफायदा आ तमाम बाबतों विषे अभ्यास कर्यो हतो। तो विद्यार्थी मित्रों, आजना अभ्यासनी शुरुआत करता पहला शा माटे धंधाकीय व्यवस्थाना स्वरूपो भाग बे सहकारी मंडळी शा माटे अस्तित्वमां आवी, सहकारी मंडळीओनुं अस्तित्वमां आवानुं कारण शुं? तो विद्यार्थी मित्रों, खास करीने आपणे चेप्टर नंबर 5 એમાં એક મહત્વનું વાક્ય હતું, એક મહત્વના શબ્દો હતા, એ શબ્દો વિશે આપણે વાત કરી હતી કે જેમાં મહત્તમ નફાના ઉદ્દેશ સાથે જે એકમો, પછી એ એકમો વૈયક્તિક માલિકીના હોય એટલે કે એકાંગી વેપારીના હોય, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીના હોય કે પછી ભાગીદારી પેઢીના એકમો હોય, આ તમામ એકમો વધારે પડતો નફો મેળવવાના આશયથી સ્થાપના અથવા તો પોતાનું જે ધંધાનું એકમ છે એ એકમને અસ્તિત્વમાં લાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અનેક પ્રકારની મર્યાદાઓ આપણને જોવા મળે છે। આવું શા માટે? કારણ કે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ તમામ એકમો સૌથી વધારે પડતો નફો મેળવવાનો આગ્રહ રાખે છે અને એ જ નફો મેળવવા માટે ગ્રાહકોને હલકા પ્રકારની વસ્તુઓ, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકોને આપી અને વધારે કિંમત વસૂલ કરે છે અને તેના દ્વારા વધારે પડતો નફો મેળવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ છીએ અને એ જ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે, કારણ કે આપણે એક ધંધાકીય એકમ સાથે, એક સેવાકીય ક્ષેત્ર સાથે, એક વાણિજ્યની સહાયક સેવાઓ સાથે આપણે જોડાવાનું છે અને આ તમામ બાબતોની અંદર આપણે આગળ વધવાનું છે, એટલા માટે આપણી પાસે વેપાર અને વાણિજ્ય આ બંને પરિબળોનો સારામાં સારી રીતે અભ્યાસ કરવો જરૂરી છે અને તેમની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકારના ધંધાકીય એકમો, જે નવા નવા એકમો છે, એ એકમો અસ્તિત્વમાં આવે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાગીદારી પેઢી પણ અસ્તિત્વમાં આવી, વૈયક્તિક માલિકી જે પ્રાચીન સ્વરૂપથી આપણને જોવા મળે છે તે વૈયક્તિક માલિકી એટલે કે એકાંકી વેપારી દ્વારા કરવામાં આવતો વેપાર,
એ પેઢી પણ અસ્તિત્વમાં આવી છે અને સાથે સાથે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી પણ અસ્તિત્વમાં આવી છે. તો તમામ સંસ્થાઓ, તમામ એકમો પોતાનો ધ્યેય મહત્તમ નફો મેળવવા માટેનો હોય છે, એટલા માટે ગ્રાહકનું વધારે પડતું શોષણ કરે છે અને ગ્રાહકોને છેતરપિંડીની સાથે હલકા પ્રકારની ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ વસ્તુઓનું વેચાણ કરી અને વધારે કિંમત પ્રાપ્ત કરી અને નફો વધારે મેળવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સમાજની અંદર જે બજારો આવી હોય છે એ બજારોની અંદર વસ્તુના કાળા બજાર, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ, કિંમતની વધારે પડતી કિંમત લેવી, આવા ઘણા બધા સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્ન આપણને જોવા મળતા હતા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે અને બજારની અંદર એક સારામાં સારું વાતાવરણ ઊભું કરવા માટે એક વિશિષ્ટ લક્ષણ ધરાવે તેવી એક સહકારી મંડળીની વ્યવસ્થા સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જેનું સૂત્ર જ હતું વિદ્યાર્થી મિત્રો, વિના સહકાર નહીં ઉદ્ધાર. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, આ બંને વાક્ય સમજવા જરૂરી છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, સહકાર અને ઉદ્ધાર. અને બીજું એક વાક્ય આપણું હતું, પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, સર્વ પ્રત્યેકને માટે અને પ્રત્યેક સર્વને માટે. તો વિદ્યાર્થી મિત્રો, બંને વાક્યનો અર્થ આપણે સમજવાનો છે, તેમના વિશે સમજૂતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સહકાર વિના બજારની અંદર વેપારી હોય છે અને એ જ વેપારીને ગ્રાહકોની સાથે સમાજની અંદર રહીને જ પોતાની વેપારની આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય છે. હવે જુઓ, અહીંયા વિના સહકાર, ગ્રાહકો છે એ વેપારીને કોઈ પણ પ્રકારનો સહકાર જ નહીં આપે, તો એટલે કે તેમની, ખાસ કરીને વેપારી છે, ગ્રાહકોને વધારે પડતો છેતરવાનો આશય રાખશે, તેમને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપશે, તો પરિણામે ગ્રાહક બીમાર પડશે, અનેક રોગોનો ભોગ બનશે, તો આવી અનેક સમસ્યામાંથી પસાર થશે. એટલા માટે વેપારી ખાસ કરીને ગ્રાહકની છેતરપિંડી કરે છે, તેમને નુકસાન પહોંચાડે છે, તો એ જ નુકસાન અંતે વેપારીને નડે છે. કઈ રીતે? તો કે વિના સહકાર વેપારી જ્યાં સુધી ગ્રાહકને યોગ્ય સહકાર નહીં આપે ત્યાં સુધી વેપારીનો પણ ઉદ્ધાર નહીં થાય અને ગ્રાહકનો પણ નહીં થાય. એટલા માટે બંનેની જવાબદારી એકબીજાની સામે સરખી હોવી જોઈએ. સમાનતાના ધોરણે વેપારીએ પોતાના વેપારના જે રીત રસમો યોગ્ય હોય તે રીત રસમો દ્વારા વેપાર કરવો જરૂરી છે, અને એવી જ રીતે ગ્રાહકોએ પણ પોતાની તમામ પ્રકારની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાતને મેળવવા માટે સમાજની અંદર તેમની જે જવાબદારી ઊભી થતી હોય એ જવાબદારી અનુસાર વેપારી પાસે સેવાઓ અને વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલા માટે બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજા ઉપર આધાર રાખે છે. સમાજની અંદર ગ્રાહક ન હોય તો વેપારી હોય તો પણ કોઈ ફાયદો નથી, અને ગ્રાહક હોય અને વેપારી ન હોય તો પણ ગ્રાહકની વસ્તુ મળી શકે તેમ નથી. એટલા માટે વેપારી અને ગ્રાહકો બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાની જરૂરિયાત છે. એટલા માટે વિના સહકાર નહીં ઉદ્ધાર, બરોબર, બંને એકબીજાની સાથે એક વ્યવસ્થિત તાલમેળ જળવાઈ રહે તેવી વ્યવસ્થા દ્વારા વેપાર અને વાણિજ્ય અસ્તિત્વમાં આવવું જોઈએ. પરંતુ આગળના સ્વરૂપની આપણે જે વાત કરીને, ભાગીદારી પેઢી જેમાં વિવિધ પ્રકારની કંપની આવી જાય, સાથે સાથે એકાંકી વેપારી આવી જાય, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી આવી જાય,
તે તમામ બાબતોની અંદર આવા લક્ષણો આપણને જોવા મળતા નહોતા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, જેમાં ગ્રાહકોને ધ્યાનમાં રાખી ગ્રાહકોની સેવા માટે, સમાજને આગળ વધારવા માટે, સમાજના વિકાસ માટે, સમાજની અંદર વસવાટ કરતા દરેક લોકોને પોતાની જરૂરિયાત પ્રમાણે દરેક પ્રકારની વસ્તુઓ, દરેક પ્રકારની સેવાઓ અને નાના પાયા ઉપર રોકાણ કરે તે પ્રકારની વ્યવસ્થા માટે સહકારી મંડળી અસ્તિત્વમાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હજી એક વાક્ય આપણે જોવાનું છે કે પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વ એટલે કે બધા, બધા છે ને એ કોઈ એક માટે પણ હોઈ શકે, પ્રત્યેક, બરાબર છે ને? કારણ કે સમાજની અંદર ઘણા બધા વેપારીઓ પણ હોય છે, ઘણા બધા ગ્રાહકો પણ હોય છે, તો જ્યાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે, એટલા માટે કોઈક ગ્રાહક કોઈ વેપારી માટે, કોઈ વેપારી કોઈ ગ્રાહક માટે બનેલો હોય છે. એટલા માટે ખાસ કરીને પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે હોય તેવા હેતુથી અસ્તિત્વમાં સહકારી મંડળી આવે છે. તો આ જ સહકારી મંડળીનો ઉદ્દેશ વિના સહકાર નહીં ઉદ્ધાર, તે જ ઉદ્દેશની સાથે હવે આપણે સહકારી મંડળીનો અર્થ જોવાનો છે અને એ જ અર્થ ઉપરથી તેમના લક્ષણો પણ જોવાના છે. અને લક્ષણોની અંદર આપણે જોઈશું, તેમાં આપણને જાણવા મળશે પણ ખરા કે સમાજને સહકારી મંડળી કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે ફાયદાકારક છે અને સહકારી મંડળીથી સમાજને કઈ કઈ રીતે ફાયદા પણ થાય છે. તો આવી જ ફાયદાકીય બાબતની જાણકારી માટે તેમજ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં સહકારી મંડળી વિશે માહિતી મેળવવા માટે સૌ પ્રથમ પહેલાં આપણે સહકારી મંડળીનો અર્થ જોઈએ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુને પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યની વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો હોય છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, સમાન હેતુઓને પાર પાડવા માટે દરેક સભ્ય સ્વેચ્છાએ જોડાય, દરેક સભ્ય સ્વેચ્છાએ જોડાય અને એ જ હેતુને પાર પાડવા માટે જે સભ્ય છે એ તમામ સભ્ય જોડાય અને હેતુને પાર પાડે તો તેને આપણે સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સહકાર અને સભ્યોના આર્થિક હિતને ધ્યાનમાં રાખી અને હોય છે. સહકારી મંડળીને સરળ શબ્દોની વ્યાખ્યા પ્રમાણે આપી શકાય કે સહકારી મંડળી એક એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય. તો વિદ્યાર્થી મિત્રો, સહકારી મંડળી એક એવી ધંધાકીય એકમની વ્યવસ્થા છે, એક એવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિ પોતાની રીતે સ્વેચ્છાએ જોડાય અને જોડાય અને તેની અંદર આર્થિક હિત મેળવવાનું, આર્થિક હિત મેળવી અને સંવર્ધન અને સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય. તો ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ સહકારી મંડળીની અંદર પોતાની રીતે સ્વેચ્છાએ જોડાય અને જોડાય તેનો જે આર્થિક હેતુ હોય, સંવર્ધન હોય અને એનો પરસ્પર હિત હોય અને સમાનતાના ધોરણે સભ્યો દ્વારા જે ધંધાકીય એકમને અસ્તિત્વમાં લાવવામાં આવે છે તેને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે. અર્થ પણ જોયો, લક્ષણો પણ જોયા અને હવે આપણે એ જ લક્ષણોની અંદર તમામ લક્ષણો વિશે માહિતી પણ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને
सहकारी मंडळीનો જે અર્થ જોયો એ અર્થ ઉપરથી આપણે જાણકારી મેળવી શકીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ બળજબરી પૂર્વક નહીં પોતાની સ્વેચ્છાએ આર્થિક હિતના ધોરણે સમાનતાના ધોરણે કોઈ પણ મંડળીમાં જોડાય તો તે મંડળીને એક સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે અને લક્ષણોની અંદર સૌપ્રથમ પહેલું જ લક્ષણ સ્વૈચ્છિક મંડળ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે આપણે અર્થ જોયો એ જ અર્થ ઉપરથી તેમના દરેક પ્રકારના લક્ષણો બનતા હોય છે આપણે માત્ર ને માત્ર તેને સમજવાની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નના જવાબ આપણે સરળતાથી લખવા માટે તેમનો ખ્યાલ છે તેમની વ્યાખ્યા તેમનો અર્થ આ તમામ બાબતો છે એ બાબતોનો અભ્યાસ આપણને ઉપયોગી બને છે જ્યારે આપણે આવા મોટા પ્રકારના પ્રશ્ન લખવા હોય ત્યારે કારણ કે આ જ અર્થ અને વ્યાખ્યાઓ ઉપરથી તેમના ખ્યાલ ઉપરથી તેમના લક્ષણો તેમના ફાયદા તેમના ગેરફાયદા તેમનું મહત્વ બધું આપણને તેમાંથી જાણવા મળતું હોય છે એટલા માટે તો સૌપ્રથમ પહેલા સ્વૈચ્છિક મંડળ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલું જ લક્ષણ સ્વૈચ્છિક મંડળ અને એ જ મંડળની અંદર હમણાં જ આપણે વાત કરી કે કોઈ પણ સભ્ય હોય એ સભ્ય પોતાની રીતે સ્વેચ્છાએ જોડાય અને કાયદાની દ્રષ્ટિએ તેને અસ્તિત્વમાં લાવે અને તે મંડળ ઊભું કરવામાં આવે તેને આપણે સ્વૈચ્છિક મંડળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીની સ્થાપના કરવા માટે એક અથવા તો તેના કરતાં વધારે વ્યક્તિઓ પોતાની રીતે સ્વેચ્છાએ જોડાય અને એક મંડળ ઊભું કરે અને એ મંડળ દ્વારા કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવાનું વિચારે તો તેને આપણે સ્વૈચ્છિક મંડળ તરીકે ઓળખવામાં આવે છે આ મંડળ અસ્તિત્વમાં આવી જાય પછી તેમને આ મંડળ અસ્તિત્વમાં આવી જાય પછી તેમને કોઈ પણ મંડળીની સ્થાપના કરવી હોય તો તેની સ્થાપના વિધિ કેવી છે સાવ સરળ છે કોઈ લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોતું નથી તો વિદ્યાર્થી મિત્રો કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સાવ સરળ છે ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ અને સહકારી મંડળીની કાયદા દ્વારા અને સહકારી મંડળીની રજિસ્ટ્રાર સમક્ષ તેમની નોંધણી કરાવી અને નોંધણી છે એની અંદર કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરી શકે છે તો ટૂંકમાં સહકારી મંડળીના જે નોંધણી રજિસ્ટ્રાર અધિકારી હોય છે તેમની પાસે ઓછામાં ઓછા 10 સભ્યો દ્વારા આપણે સહકારી મંડળીની સ્થાપના કરવા માટે તેમની નોંધણી કરાવી શકીએ છીએ એટલા માટે સરળ સ્થાપના વિધિ આપણને સહકારી મંડળીની જોવા મળે છે સ્થાપના વિધિ થઈ ગયા પછી સભ્યોની વાત કરવાની તો વિદ્યાર્થી મિત્રો દરેક સભ્યોને દરેક પ્રકારના નિર્ણય લેવા માટે દરેક પ્રકારનો વહીવટ કરવા માટે દરેક પ્રકારના હક અને તક માટે સમાન ધોરણે તમામ લોકોને એક સરખું જ મહત્વ આપવામાં આવે છે એટલા માટે સહકારી મંડળીમાં તમામ સભ્યોની સમાનતા એક સરખી જોવા મળે છે પછી કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય કોઈ પણ પ્રકારનો હિત હોય એ હિતની અંદર નફો હોય અહિતની અંદર નુકસાન હોય કે કોઈ પણ બાબત હોય તમામ પરિસ્થિતિની અંદર સભ્યોની સમાનતા સહકારી મંડળીમાં જોવા મળે છે અલગ વ્યક્તિત્વ વ્યક્તિઓ દ્વારા એક મંડળ ઊભું કરવામાં આવે છે અને એ જ મંડળ એક નોંધણી કરાવી અને એક ધંધાકીય એકમની સ્થાપના કરે છે તો જ્યારે આ જ એકમની સ્થાપના કરવા માટે જે નોંધણી કરવામાં આવે છે અને નોંધણી થઈ ગયા પછી તેમને કાયદેસરનું અલગ અસ્તિત્વ અલગ સભ્યપદ પ્રાપ્ત થાય છે એટલા માટે વિદ્યાર્થીઓ મિત્રો તેના અંતથી લઈ
स्थापना थी लई अने अंत सुधी तेमने खास करीने अलग व्यक्तित्व प्राप्त थाय छे। तो आवी रीते विद्यार्थी मित्रों सभ्य पदनी साथे अलग व्यक्तित्व प्रदान करे छे। पछीना पॉइंट उपर आपणे जोईए तो लोकशाही वहीवट। आ मंडळीनो वहीवट केवो होय छे? तो के लोकशाही धोरणे होय छे। कोईपण एक व्यक्ति तमाम बाबतनो वहीवट करी शकतो नथी। तो विद्यार्थी मित्रों सहकारी मंडळी में वहीवट करवा माटे केवुं लक्षण आपणने जोवा मळे छे तेमना विशे आपणे वात करीए। तो के सभ्योए चूंटेला प्रतिनिधि, सभ्यो द्वारा जे चूंटेला प्रतिनिधि होय ए ज प्रतिनिधि द्वारा मंडळीनुं संचालन करे छे। कंपनीना शेर दीठ मताधिकार होय छे, परंतु सहकारी मंडळी में सभ्य दीठ मताधिकार होय छे। टूंकमां विद्यार्थी मित्रों लोकशाही वहीवटनी वात करीए तो कंपनीना सभ्यो द्वारा जे चूंटायेला प्रतिनिधि होय छे ए ज प्रतिनिधि तेमनो संपूर्णपणे वहीवट करी शके छे। एटला माटे विद्यार्थी मित्रों सहकारी मंडळीने लोकशाहीनी तालीमशाला तरीके पण ओळखवामां आवे छे। हवे पछीनो लक्षण आपणे जोईए तो विद्यार्थी मित्रों एज लक्षणनी अंदर आपणने सहकारी मंडळी छे ए मंडळीनो मुख्य हेतु सेवानो होय छे। तो विद्यार्थी मित्रों सहकारी मंडळीनो मुख्य हेतु नफानो होतो नथी। नफानो होय छे पण ए हेतु गौण होय छे, परंतु सौप्रथम पहला तो सहकारी मंडळीनो हेतु हमेशा सेवानो जोवा मळे छे। तो विद्यार्थी मित्रों खास करीने सभ्योनुं जीवनधोरण ऊँचू आवे तेवो शाइज बने घणा बधा सहकारी मंडळीनी अंदर ग्राहकोनी सहकारी मंडळीनो उद्देश सभ्योने योग्य गुणवत्तावाळी वस्तुओ अने व्याजबी किंमते पूरी पाडवानो होय छे। तो विद्यार्थी मित्रों समाजनी अंदर व्याजबी किंमते अने योग्य गुणवत्तावाळी वस्तुओ छे ए वस्तुओ प्राप्त थई शके तेवा हेतुथी सहकारी मंडळीनी स्थापना करवामां आवी होय छे, जेनो मुख्य हेतु सेवानो होय छे अने गौण हेतु नफानो होय छे। पछीना पॉइंट उपर आपणे वात करीए तो नफानी योग्य वेचणी। सेवा द्वारा सौप्रथम सेवा तो करवामां आवे छे, परंतु पछी पण थोड़ो घणो नफो मळे छे। तो ए नफानी वेचणी योग्य रीते बधा ज सभ्योनी वच्चे करवामां आवे छे अने बाकीनो जे नफो वधतो होय तो ए नफो विद्यार्थी मित्रों समाजना कल्याण माटे पण वापरवामां आवे छे। तो टूंकमां विद्यार्थी मित्रों समाजनी अंदर रही अने समाजनुं ज सारूं करवा माटेनो एक आ विचार छे अने ए ज विचारने प्रस्तावित करवा माटे दरेक सभ्यो પોતાની રીતે સ્વેચ્છાએ જોડાય અને જે મંડળીની સ્થાપના કરે તેને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે। પછી આગળ વાત કરવાની છે આપણે શેરની। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતા વ્યક્તિ પણ શેર ખરીદી શકે છે અને શેર ખરીદીને મંડળીનો સભ્ય બની શકે છે। કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તા પ્રકારે પણ ભરવાની સગવડ સહકારી મંડળી દ્વારા આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સમાજની અંદર ઓછી આવક ધરાવતા ઘણા બધા વર્ગો, ઘણા બધા વ્યક્તિઓ આપણને જોવા મળતા હોય છે। તો આવા લોકો પોતાની ઓછી આવક હોય છે એટલા માટે શેરની ખરીદી કરી શકતા નથી। તો ટૂંકમાં સહકારી મંડળી દ્વારા જે સમાજની અંદર ઓછી આવક ધરાવતા હોય તેવા વ્યક્તિઓ શેરની ખરીદી કરી શકે એટલા માટે શેરની કિંમત સાવ ઓછી રાખવામાં આવે છે અને સાથે સાથે શેરની જે કિંમત હોય એ કિંમત એકસાથે ભરી શકે તેમ ન હોય તો તેની સાથે વિદ્યાર્થી મિત્રો તેમને હપ્તાની સગવડ પણ આપવામાં આવે છે। તો આવી રીતે સહકારી મંડળી દ્વારા સમાજના દરેક વર્ગને ઉપયોગી બની શકે તેવી રીતે કાર્ય કરવા માટે
सहकारी मंडली अस्तित्वमां आवे छे, जेनो उद्देश सेवा करवानो होय छे। नफो करवानो हेतु हमेशा गौण होय छे, ज्यारे भागीदारी पेढ़ी वैदिक मालिकी अने हिंदू अविभक्त कुटुंबनी पेढ़ी तेमनो मुख्य हेतु जे नफो मेळवानो होय छे, तो ते तमाम प्रकारना मर्यादाओने कारणे एक धंधाकीय व्यवस्थानो नवु स्वरूप अस्तित्वमां आव्युं, अने ए ज स्वरूप विशे आपणे अभ्यास करी रह्या छीए। सभ्य दीठ मतदा अधिकार, तो विद्यार्थी मित्रों मत देवानो अधिकार छे ने ए अधिकार पण सभ्य दीठ होय छे। तो विद्यार्थी मित्रों जेटला सभ्य होय ए सभ्ये धारण करेला शेर होय ए शेर उपर संपूर्णपणे मत देवानो अधिकार आपवामां आवे छे। मंडळीमां सभ्य गम्मे तेटली संख्यामां शेर धारण करतो होय छतां एक ज मत आपी शके। विद्यार्थी मित्रों एक सारामां सारूं लक्षण आपणने जोवा मळे छे के कोई पण मंडळी होय ए मंडळीमां विद्यार्थी मित्रों भले गम्मे ते व्यक्तिए घणा बधा शेर खरीद्या होय, 100 पण खरीद्या होय, 150 पण खरीद्या होय अने 200 पण खरीद्या होय, परंतु ए शेर उपर तेने एक ज मत आपवानो अधिकार आपवामां आवे छे। तो आवी रीते विद्यार्थी मित्रों भाईचारानी अंदर वधारो थाय, ज्ञानमां वृद्धि थाय अने सारामां सारी मंडळी परिषद तालीम वर्गनुं आयोजन करी शके, एटला माटे सभ્યની અંદર મતદાદીઠ અધિકાર સભ્ય દીઠ એક જ આપવામાં આવે છે। રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા, વિદ્યાર્થી મિત્રો આ જે સંસ્થા અસ્તિત્વમાં આવી છે તેને રાજકારણની સાથે તેમજ ધર્મની સાથે કોઈ પણ જાતની લેવા દેવા નથી। એક અલિપ એક અલગ પ્રકારની સંસ્થા છે। આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજ સેવાનો છે, સમાજનો વિકાસ કરવાનો, સમાજને આગળ વધવાનો, સમાજના દરેક વર્ગને સારામાં સારી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે, સેવાઓ પ્રાપ્ત થઈ શકે તેવો હેતુ છે। એટલા માટે આ એક એવા પ્રકારની સંસ્થા અસ્તિત્વમાં આવે છે જે એક આખી અલગ જ પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે। તેમને ન તો રાજકારણ સાથે અને ન તો ધર્મની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ હોય। તો વિદ્યાર્થી મિત્રો પછીના લક્ષણ ઉપર આપણે વાત કરીએ તો અનિયંત્રિત સભ્ય સંખ્યા। વિદ્યાર્થી મિત્રો સભ્ય સંખ્યાની આપણે વાત કરવાની છે, સભ્યની સંખ્યા સહકારી મંડળીની અંદર સભ્ય સંખ્યાની વાત કરીએ તો એ જ સભ્ય સંખ્યાની અંદર આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સભ્ય સંખ્યાની વાત કરીએ તો વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે, ઉદ્દેશથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી। તો વિદ્યાર્થી મિત્રો સભ્ય સંખ્યા ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી, ગમે તેટલા વ્યક્તિઓ જોડાય અને આવી સહકારી મંડળીની સ્થાપના કાયદેસર રીતે તેમની નોંધણી કરાવી અને કરાવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક સરસ મજાના જે સમાજની અંદર જરૂરી છે, સમાજના દરેક વ્યક્તિને કોઈ પણ આર્થિક રીતે સામાજિક રીતે ઉપયોગી બની શકે તેવા હેતુથી સમાજના દરેક ગ્રાહકોને દરેક પરિસ્થિતિની અંદર અનુકૂળ આવી શકે તેવા હેતુથી એક નવું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે, અને એ જ સ્વરૂપ સમાજના દરેક વ્યક્તિને ઉપયોગી બને છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હાલનો અભ્યાસ રાખીએ છીએ અને હવે પછીના આગળના લેક્ચરમાં આપણે સહકારી મંડળીના ફાયદા અને તેના ઘણા બધા ગેરફાયદા પણ હશે તો એ તમામ બાબતો વિશે હવે પછી આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આજના અભ્યાસને અંતર્ગત તમને જે પ્રશ્ન આપવામાં આવે તે પ્રશ્નના જવાબ તમારે મને લખી અને મોકલી આપવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન અને એક જ પ્રશ્ન છે અને એ પ્રશ્નનો જવાબ તમારે વિસ્તારપૂર્વક લખી મોકલી આપવાનો રહેશે। સહકારી મંડળીનો અર્થ જણાવી તેની તમામ લાક્ષણિકતાઓ જણાવો, સહકારી મંડળીનો અર્થ આપી તેની તમામ લાક્ષણિકતાઓ વિગતવાર જણાવો।